મિત્રો લોકફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ પારે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. વડિયા પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી બજાવવામાં આવી હતી. જુગાર રમતા 18 શકુનીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આટકોટ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ વિશે લોકોમાં જાગૃતિ અપાઈ. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ બાબરા દ્વારા મૂંગા પ્રાણીઓ માટેનો અનોખો સેવા યજ્ઞ. સમાચારમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. આટકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓરી અને રૂબેલા વેક્સિનની માહિતી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આટકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓરી અને રૂબેલા વેક્સિનની માહિતી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આટકોટના મેડિકલ ઓફિસર ડૉક્ટર સુનિલ કુમાર ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ તેમજ આશાબહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, કરશન બામટા, લોકફરિયાદ ન્યૂઝ, આટકોટ. બાબરાના જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભીમ અગિયારસ નિમિત્તે રખડતી રઝળતી ગાયો અને શ્વાનોને ચૂરમાના લાડુ ખવડાવી એક અનોખા સેવા યજ્ઞનું આયોજન કર્યું હતું. બાબરા ખાતે કાર્યરત જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રખડતા શ્વાન અને ગાયો માટે ચૂરમાના લાડુ ખવડાવવાનો અનોખો સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સિવાય પણ બાબરા ખાતે કાર્યરત જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ કાર્યક્રમ લાલ ગેબી વિસામોથી શરૂ કરીને શેરીએ શેરીએ કાર્યકરો દ્વારા શ્વાન અને ગાયોને ચૂરમાના લાડુ ખવડાવાયા હતા. આજરોજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ગાયો તેમજ કૂતરાને લાડવાનું જમણ કરવામાં આવેલ છે, જેની મહેનત અમારા ટ્રસ્ટના દરેક સભ્યોએ જાતે કરી અને બાબરાની શેરી ગલીઓમાં કૂતરા અને ગાયોને લાડવા ખવડાવવામાં આવેલ છે. કનુભાઈ પરમાર, જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ બાબરા, તેમજ સંદીપભાઈ રાદડિયા, ઉપપ્રમુખ બાબરા તાલુકા, જનસેવા ટ્રસ્ટ બાબરા, જય ગૌ માતા. રિપોર્ટર ગોરધનભાઈ દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. હવે સમય થયો છે એક વિરામનો, તો લઈ એક નાનકડો વિરામ. વડિયા તાલુકાના ભૂખલી સાથડી ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 18 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં મહિલા પીએસઆઈ જીડી આહિરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જુગાર કે દારૂ જેવા કોઈપણ દૂષણો ચલાવી નહીં લેવાય. આવારા તત્વો શાનમાં સમજી જાય, નહીં તો તેઓની ખેર નથી. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, વડિયા. અમરેલી જિલ્લા ભાજપ દ્વારા અનુસૂચિત જાતિ જનસંપર્ક અંતર્ગત રાખવામાં આવેલી હતી મીટિંગ. અમરેલી જિલ્લા ભાજપ અંતર્ગત અનુસૂચિત જાતિ દ્વારા જનસંપર્ક અભિયાન અંતર્ગત મીટિંગ રાખવામાં આવેલી હતી. આ મીટિંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ શાંતિલાલ રાણવા સાહેબ, મહામંત્રી સોમાભાઈ બગડા તેમજ વાલજીભાઈ વગેરે હાજર રહ્યા હતા. રિપોર્ટર ગોરધનભાઈ દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ. ભાવનગર સોમનાથ હાઈવેના રાજુલા ગામ પાસે ટ્રક ચાલકે ટ્રક પરથી કાબુ ગુમાવતા 7 લોકોના ઘટના સ્થળે મૃત્યુ. મહુવા તાલુકાના જાગરા ગામનો પરિવાર સગાઈ પ્રસંગ પતાવી ટ્રકમાં બેસી પરત ફરી રહ્યા હતા ત્યારે સોમનાથ ભાવનગર હાઈવે પર રાજુલા પાસે ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવતા નાળા ઉપરથી ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 24થી વધુ લોકો અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
સમાચાર આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ અવાજ તમારો કલમ અમારી નમસ્કાર